अन्य खबरों पर हवे नजर करिए। बोटाद शहर ने जोड़ता तमाम मुख्य मार्गो हाल बिस्मार हालत में जोवा मळी रह्या छे। शहरना मार्गो पर मसमोटा खाड़ा अने भूवा पड़ी गया छे। नगरपालिका ने राज्य सरकार तरफथी करोड़ों रूपियानी ग्रांट मळे छे, छतां पण शहरना रस्ताओ खराब परिस्थिति में जोवा मळी रह्या छे। गुणवत्ता शहरना रस्ताओनी ठेर ठेर खूब ज निम्न कक्षानी जोवा मळी रही छे। तमाम रस्ताओ खाड़ामां ज छे, जेथी स्थानिकना कहेवा मुजब रोज बे थी त्रण नाना मोटा अकસ્માતો બનતા રહે છે। नगरपालिकाए करेली प्री मॉन्सून कामगीरीनी पण पोल खुली गई छे। रस्ता हाल में एकदम बेसमार हालत में छे अने रस्ता बधाय तूटी गया छे, जेथी करीने रस्ता तूटी गया अने वरसादनुं पाणी अंदर भरातुं होय छे, जेमा करीने अमारे वाहन चालकोने खबर नथी पड़ती कि पाणी भराणुं होय एटले रस्तो अने रोड बे एक थई जाय छे અને ખાડામાં વાહન પડી જતા ઘણા પણ અકસ્માત પણ આવા થતા હોય છે। વાળિયાદ રોડ છે, ગઢડા રોડ છે, ભાવનગર રોડ છે, તો મેઈન સડકો જે છે જ્યાંથી આપણે અંદર એન્ટર થઈએ છીએ તો એવા બધા સડક ખરાબ છે। જો એ સડકો સારા હોય અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો ખૂબ સારું કહેવાય। લોકોને કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે એના માટે અમે અમારા વિભાગ દ્વારા પેચવર્ક તેમજ પેવર પટ્ટાનું કામ 12 મહિના ચાલુ જ હોય છે। કેમ કે પેચવર્ક જે છે એ એન્યુઅલ રૂટીન મેન્ટેનન્સની કામ છે। દાહોદ શહેર એક તરફ સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે દાહોદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। શહેરના અનેક રસ્તાઓ પર માત્ર ખાડાઓ જ નજરમાં આવી રહ્યા છે। બીજી તરફ સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટર જેવા કામોને લીધે રસ્તાઓ પર ખોદકામ કરી દીધા છે। રસ્તાઓનું કામ ન થતાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેને લઈને રોગચાળો ફેલાવાની પણ ભય છે અને ખાડાઓના સામ્રાજ્યથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પૂરેપૂરા દાહોદ વિસ્તારના દરેક રોડના એટલી ખરાબ હાલત છે અને સ્ટ્રોમ વોટર, તમારે ભૂગર્ભ ગટર, અન્ય બીજી એવી ઘણી લાઇનોના માટે ખાડા ખોદવામાં આવેલા છે, પણ અત્યાર સુધીમાં એ લોકોનું જે પૂરતું કામ થવામાં આવ્યું નથી। રેતીના ઢગલા અને કાંકરીઓ એટલી બધી છે કે સ્લીપ ખાઈ જવાય છે। સ્માર્ટ સિટીના કામ કરવા બેહે છે પણ પૂરતું કામ કરતા નથી આ લોકો। વોર્ડ નંબર 3માં પાણી ભરાયા હતા, ત્યાં પણ અમારો સ્ટાફ જઈ અને એ પણ સોર્ટ આઉટ કર્યું જ છે। આ જ્યાં સુધી સ્ટ્રોંગ વોટરની પૂરી યોજના પૂરી ના થાય ત્યાં સુધી આ તકલીફ તો દાહોદમાં રહેશે જ। દાહોદ શહેરમાં ચોમાસાના જે પ્રથમ વરસાદે જે દાહોદ શહેરની જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, દાહોદ શહેરના જે તમામ વિસ્તારોમાં મોટે ભાગના જે મેઇન રસ્તાઓ ઉપર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે। અત્યારના જે દ્રશ્યો છે કે રસ્તા ઉપર જે ખાડા જોવાઈ રહ્યા છે, કાંકરી રસ્તા ઉપર નીકળી રહી છે, જે તમામ જગ્યાએ આ પરિસ્થિતિ સર્જાય છે અને અનેક જે વાહન ચાલકો આનો સામનો કરી રહ્યા છે, ત્યારે જે કેટલાક જે બાઇક ચાલકો જે આ ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ પણ બને છે, ત્યારે જે એક બીજી તરફ જે સ્માર્ટ સિટીની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે સ્ટ્રોમ વોટર ભૂગર્ભ ગટર યોજના સહિતના જે કામો ચાલી રહ્યા છે તેને લઈને શહેરના જે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી દેવામાં આવ્યા છે, જે ખોદી દીધા પછી જે વરસાદ આવવાથી કાદવ કીચડ અને જે તમામ જગ્યાએ ખાડાઓના દ્રશ્યો દ્રશ્યમાન થાય છે। સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત અન્ય આંતરિક માર્ગો પર ખાડારાજ જોવા મળી રહ્યું છે। ચોમાસાની ઋતુના પગલે અનેક માર્ગો પર પાણી પણ ભરાઈ જતા રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં છે। થોડા વરસાદ પડ્યો નથી કે તરત જ શહેરમાં ખાડાનું રાજ ચાલુ થઈ જાય છે। હાલોલ શહેરની પણ કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે। અહીં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીના કારણે મુખ્ય માર્ગોની હાલત બદતર બની છે। બીજી બાજુ ગોધરા સ્થિત એશિયાના સૌથી મોટા મનાતા કબ્રસ્તાન જવા માટેના મુખ્ય માર્ગ શેખ મજાવર રોડની હાલત બદતર બનતા સ્થાનિકોએ ફાળો એકત્રિત કરી રોડના ગાબડા પૂર્યા। સ્થાનિકો પાલિકા સત્તાધીશો સામે આક્ષેપ કરી રહ્યા છે, વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આજે સમગ્ર ગોધરા શહેરી વિસ્તાર અને હાલોલમાં ટૂંકા સમયમાં જે રોડ બન્યા હતા એ રોડ સંપૂર્ણ તૂટી ગયા છે અને આ ભારે વરસાદ અને ચોમાસાના કારણે તો એની જે હાલત એટલી કફોડી છે કે જે રોડ છે એમાં બિલકુલ સિમેન્ટ કાંકરેટ નીકળી ગયા છે અને મોટા ઊંડા ખાડા પડી જવાને કારણે ટુ વ્હીલર, ફોર વ્હીલર લઈને જતા લોકો આજે ખાડામાં પડે છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થાય। એનું કબ્રસ્તાન રોડનું કામ કરાવે છે અને ઘણા સમયથી આ રોડ બનતો નથી અને બીજા અન્ય ઘણા વિસ્તારોમાં આ સમસ્યા છે। રાંટા પ્લોટ છે, સિગ્નલ ફર્યા છે, ઘર નાળું છે, ટોટલી મુસ્લિમ એરિયામાં કહું તો ટોટલી મુસ્લિમ એરિયાના અંદર આ પ્રોબ્લેમ છે। આ મુસ્લિમ વિસ્તાર પુલન બજારથી લે કે છેક સાત પુલ તુગીનો રોડ કબ્રસ્તાન વિસ્તાર છે, કબ્રસ્તાન એટલું મોટું છે હિસ્સામાં
બીજા નંબરમાં છે. અહીંયા રોડની એટલી સમસ્યા છે કે મોટા મોટા ખારા પડેલા છે, આવતા જતા લોકોને બાઇકવાળાને ફોર વ્હીલરવાળાને બધાને પરેશાન થાય છે, પબ્લિકને પરેશાન થાય છે, સ્કૂલે નિશારે છોકરા જે રોડ પાસ થયેલો છે થઈ જશે એવી જ વાત કરે છે. અને એશિયાનું સૌથી મોટું 40 એકરનું કબ્રસ્તાન છે અને તમામે તમામ પંચમહાલ જિલ્લાના લોકો અહીંયા દફનવિધિ થાય છે અને કોરોનાના કારણે હમણાં પબ્લિક ઓછી હોય છે, પણ અહીંયા જો એક મૈયત થઈ જાય તો વાહનોની લતાર લાગી જાય, જવા આવવામાં બહુ તકલીફ પડે છે. આગળ તમે રાટા પલોટમાં જુઓ તો મોટા ખાડા પડેલા છે અને જે અંડરગ્રાઉન્ડ જે પાઇપલાઇન કરી છે તે તદ્દંતર ફેલ છે અને એમાં એ ખાડા પડે છે લોકો. સુરત બારડોલીના સાંસદ